ફ્રેન્ડ્સ હું કમલ ચૌધરી સ્વાગત કરું છું તમારું સ્માર્ટ લર્ન વિથ કમલ પર તો આગળ આપણે ફ્રેન્ડ્સ કાર્બનના વિવિધ સંયોજનો વિશે ભણી ગયા કે ભાઈ કાર્બન કોના જોડે બંધ બનાવે છે શું કરે છે હવે આજે આપણે આગળ શૃંખલાઓ શાખાઓ અને વલયો વિશે જોઈશું તો એમાં કાર્બનના અલગ અલગ શૃંખલાઓ આપેલી છે જેમાં હાઇડ્રોજન બંધ જોડાયેલા હોય દરેક જોડે તો આ એક કોષ્ટક છે ફ્રેન્ડ્સ જેમાં કાર્બન પરમાણુની સંખ્યા છે નામ છે સૂત્ર છે અને એનું બંધારણ છે તો સૌ પ્રથમ પહેલાં નંબરે આપણે જોઈએ ફ્રેન્ડ્સ મિથેન મિથેનમાં મિથેનનું સૂત્ર કયું આવશે સીએચ ફોર અને એનું બંધારણ છે કાર્બન અને એની આજુબાજુ ચાર હાઇડ્રોજન જોડાયેલા છે બરાબર ફ્રેન્ડ્સ તો હવે તમારે આ જે સૂત્રો રહ્યા અને નામ રહ્યા એ બધા તમારે એકદમ કડકડાટ યાદ રાખવાના છે કારણ કે ધોરણ દસમાં તો કામ આવશે જ પણ જો તમારે આગળ અગિયાર બાર સાયન્સ કરવાનું છે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ફ્રેન્ડ તો હવે નંબર ટુ ઇથેન ઇથેનમાં શું થશે સી ટુ એચ સિક્સ એટલે બે કાર્બન એની આજુબાજુ ચાર હાઇડ્રોજન તો કઈ રીતે ઇથેનનું સ્ટ્રકચર બનશે તો એ તો આપણે આગળ ભણ્યા જ હતા તો પણ તમને એક વાત યાદ કરાવ તો સીએચ થ્રી બોન્ડ સીએચ થ્રી એટલે આ બનશે ઇથેનનું સૂત્ર બરાબર ફ્રેન્ડ્સ હવે આગળ જોઈએ આપણે નંબર ત્રણ પ્રોપેન પ્રોપેનનું સી થ્રી એચ એઇટ એનું બંધારણ જોઈ લેજો બ્યુટેનનું સી ફોર એચ ટેન પાંચમા નંબરે પેન્ટેન સી ફાઈવ એચ ટ્વેલ્વ ચટ્ટા નંબરે એક્ઝેન સી સિક્સ એચ ફોર્ટીન ફ્રેન્ડ્સ આ રીતના આગળ આગળ ચાલુ ચાલુ જ રહે છે સાતમા નંબર હેપ્ટેન આઠમા નંબરે ઓક્ટેન નવમાં નંબરે નોનેન અને દસમા નંબરે ડેકેન આ રીતના ટોટલ સિરીઝ આવે છે પાછળના હશે તમારે આગળના ધોરણમાં ભણવામાં આવશે જ આ તમે સૂત્રો યાદ રાખજો ચલો હવે ફ્રેન્ડ્સ આપણે એ જોઈએ કે ભાઈ ઉપર આપણે કોષ્ટકમાં જોઈ ગયા કે ભાઈ કાર્બનનું સ્ટ્રક્ચર શું થશે તો બ્યુટેન થશે હવે સોરી કાર્બનના સ્ટ્રક્ચર કઈ રીતે બનતા હોય એના વિશે ભણ્યા હવે ચાર કાર્બન જો જોડાતા હોય તો એને શું કહેવાય તો ચાર કાર્બન જોડાતા હોય તો એને બ્યુટેન કહેવાય એ જ વસ્તુ જો ત્રણ કાર્બન જોડાતા હોય તો એને પ્રોપેન કહેવાય તો હવે બ્યુટેન જે રહ્યું આપણે શું શીખીએ કે ભાઈ કાર્બન હોય એની અલગ અલગ શૃંખલા હોય તો બ્યુટેનનું એક આ પણ થઈ શકે અને ચાર કાર્બનવાળું આ પણ થઈ શકે બરાબર ફ્રેન્ડ્સ તો હવે એમાં કઈ રીતે તો જેટલા કાર્બન આપણે જોઈન્ટ કર્યા હવે કાર્બનના આજુબાજુ કાર્બનની ચાર જોડાવાની શક્યતા હોય બરાબર આજુબાજુ હવે આપણે એક બોન્ડ જોઈ લો આ પ્રથમ કાર્બન જોઈ લો કે એના આગળ એક બોન્ડ તો આપણે આપી દીધેલો છે તો હજી એના જોડે કેટલા બંધ બનશે ત્રણ બંધ તો આ રીતે આપણે એના ત્રણ બંધ કરી દીધા ફ્રેન્ડ્સ તો હવે આ રીતે એનું સ્ટ્રક્ચર બનશે કે ભાઈ જે જે કાર્બન દેખાય એના આજુબાજુ હાઇડ્રોજન જોડી દેવાના હવે આગળ જોઈએ ફ્રેન્ડ્સ આ એના સ્ટ્રક્ચર ફ્રેન્ડ્સ તમારે યાદ રાખવાના એવું કદાચ પરીક્ષામાં પૂછાય કે ભાઈ બ્યુટેનના બે સ્ટ્રક્ચર દોરો તો તમને આ સ્ટ્રક્ચર બંને યાદ હોવા જોઈએ બરાબર હવે આગળ જોઈએ આગળ આવ્યું સાયક્લોહેક્ઝિનનું સૂત્ર આવ્યું છે સીસી એચ ટ્વેલ્વ તો છ કાર્બન સંયોજનો જોડવાના છ કાર્બન જોડવાના હવે છ કાર્બન જ્યારે આપણે જોડીએ તો જ્યાં જ્યાં પણ કાર્બન આ વચ્ચેનો એક કાર્બન છે આ કાર્બન જુઓ આ કાર્બન એની આજુબાજુ બે બંધ જોડેલા છે તો હજી આપણે કેટલા એના બંધ આપી શકીએ બીજા બે આપી શકીએ એટલે ચાર થાય એ જ રીતે તમે આ સામેવાળો જુઓ આ એક કાર્બન છે એની આજુબાજુ બે છે તો હજી આપણે બે હાઇડ્રોજન જોડી શકીએ એવી રીતે અહીંયા બે હાઇડ્રોજન જોડી શકીએ અહીંયા બે હાઇડ્રોજન જોડી શકીએ અહીંયા અહીંયા આ રીતે બધી જગ્યાએ તમે હાઇડ્રોજન જોડી શકતા હોય તો આ કોનું સૂત્ર હતું ફ્રેન્ડ હેક્ઝેનનું તો આ સાયક્લોહેક્ઝેન હવે આ હેક્ઝેનને આ સૂત્ર હતું હવે આપણે આગળ જોઈએ બેન્જિનનું સૂત્ર બેન્જિન એ કાર્બનનું બહુ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ફેવરિટ કેરેક્ટર જે કહેવાય ફ્રેન્ડ્સ એ બેન્જિન છે એ મોટા ભાગે બધી જગ્યાએ આવતું જ હોય તો બેન્જિનનું સૂત્ર તમારે યાદ રાખવાનું સી સિક્સ એચ સિક્સવાળું સી સિક્સ એચ વાળું યાદ રાખવાનું હવે આમાં શું થયું તો જે કાર્બન હતો કાર્બન અહીંયા ડબલ બોન્ડ જોડાયા અહીંયા એક બોન્ડ છે તો કાર્બનને કેટલા હવે હાઇડ્રો એક કેટલી સંયોજકતા જોશે એક જ જોશે તો એનો મતલબ એક જ હાઇડ્રોજન જોડવાનો ત્યારબાદ બીજો કાર્બન અહીંયા તો ટોટલ આના ત્રણ થઈ ગયા તો એક જ હાઇડ્રોજન તો ફ્રેન્ડ્સ આ રીતે આખું સ્ટ્રક્ચર બનેલું છે બરાબર હવે એના વિશે માહિતી માહિતીની છે જો કાર્બન અને હાઇડ્રોજન જે કાર્બન સંયોજનો રહ્યા એ માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે જેમને શું કહેવાય હાઇડ્રોકાર્બન કહે છે હાઇડ્રોકાર્બન હાઇડ્રો એટલે હાઇડ્રોજન કાર્બન એટલે કાર્બન તો આ રીતે આખું બનતું હોય તે પૈકીના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન સંયોજનો કહે છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન અથવા તો એક કે તેથી વધુ બંધ ધરાવતા સંયોજન જેને શું કહે છે આલ્કીન કહે છે બરાબર હવે બે બંધવાળા તો આપણે આ ઉપર જોયું હતું કે એને આલ્કીન કહેવાય અસંતૃપ્ત કહેવાય પણ ત્રણ બંધવાળા હોય એને શું કહેવાય તો ત્રણ બંધવાળાને આલ્કાઇન કહે છે બરાબર હવે તમે મારા કાર્બન એવું કહે છે કે ભાઈ તમે મારા મિત્રો બનશો તો કાર્બન કાર્બનનું એવું છે ને કે ભાઈ મોજી લુકારીએ છીએ કાર્બન ગમે તે જોડે બંધ બનાવતો હોય તો આ કાર્બનવાળું આગળ જોઈએ આપણે હવે આ કેવું છે કે ભાઈ કાર્બન છે એ અલગ અલગ સંયોજન જોડે પોતાનો બંધ બનાવે છે હેલોજન જોડે બનાવે બનાવે છે ઓક્સિજન જોડે બનાવે છે હેલોજનમાં કયા આવશે ક્લોરિન બ્રોમિન અને ક્લોરિન બ્રોમિન બરાબર આ બંને હેલોજનમાં આવશે તો હવે એનું આગળ જોઈએ આપણે એક વ્યાખ્યા ફ્રેન્ડ્સ આમાં આવશે ક્રિયાશીલ સમૂહની યાદ રાખજો વિષમ પરમાણુઓ તેમને સમાવતા સમૂહ સંયોજનને વિશિષ્ટ ગુણધર્મો આપે છે જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી હોતા તેમને શું કહે છે ક્રિયાશીલ સમૂહ કહે છે બરાબર કે જે કાર્બનને શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત હોતા નથી વિષમ સમૂહ એને શું કહેવાય ક્રિયાશીલ સમૂહ કહે છે તો આ બધા ફ્રેન્ડ્સ ક્રિયાશીલ સમૂહ આપેલા છે તો ક્રિયાશીલ સમૂહ જોઈ લો સૌ પ્રથમ વિષમ પરમાણુ ક્લોરીન અને બ્રોમિન ક્રિયાશીલ સમૂહ કયો હશે હેલો એટલે ક્લોરો અને બ્રોમો એટલે કોઈ પણ આપણા કાર્બનનું સ્ટ્રક્ચર હશે ફ્રેન્ડ્સ કાર્બનવાળું પણ સ્ટ્રક્ચર હોય જેમ કે મિથેન હોય તો એની પાછળ તમે ક્લોરીન જોડી દો તો શું બનશે મિથાઇલ ક્લોરાઇડ બનશે એ રીતે આગળ આગળ સ્ટ્રક્ચર હશે આલ્કોહોલ છે ઓક્સિજનવાળું સ્ટ્રક્ચર જુઓ સૌ પ્રથમ આલ્કોહોલ છે તો આલ્કોહોલના એટલે કે આપણા જોડે મિથેન છે હવે મિથેનના જોડે એક ઓએચ જોડી દો તમે એક ઓએચ જોડી દો તો શું બનશે મીથે નોલ બનશે બસ આ રીતે ફ્રેન્ડ્સ આગળ આગળ સ્ટ્રક્ચર બનશે બધા સમાન ધર્મી શ્રેણી એટલે કે સમાન ધર્મી શ્રેણી જોઈએ આપણે તો સમાન સમાન ધર્મી શ્રેણીમાં કેવું હોય કે ભાઈ શૃંખલાવાળા સ્ટ્રક્ચર હોય બધા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ આપણે ઉપર જોઈ લીધા હવે ક્રિયાશીલ સમૂહ મુજબ શૃંખલાઓ આપેલી છે સી એચ થ્રી હોય સી ટુ એચ ફાઇવ હોય સી થ્રી એચ સેવન હોય સી ફોર એચ નાઇન હોય સી ફાઇવ એચ ટેન હોય એમ આગળના આગળ ફ્રેન્ડ્સ આખું શૃંખલાઓ બનતી હોય એને શું કહેવાય ક્રિયાશીલ એમ કહેવાય હવે આમાં શું અલગ શું પડતું હોય આખી શ્રેણી જે હોય સમાન ધર્મી શ્રેણી એમાં અલગ શું પડતું હોય તો અલગ એક જ વસ્તુ પડતી હોય ફ્રેન્ડ્સ કે જેમ કે તમે સી એચ ફોર અને સી ટુ એચ સિક્સ વચ્ચેનો તફાવત તમે જ્યારે શોધો ત્યારે એમાં એક જ વસ્તુ વધારાની હોય અને એ હોય છે બોન્ડ સીએચ ટુ બોન્ડ આ વસ્તુ જ એક્સ્ટ્રા હોય છે બંનેમાં એવી જ રીતે બીજું જો સી એચ સિક્સ અને સી થ્રી એચ એટ આ બંનેનો જ્યારે તફાવત કાઢો ત્યારે પણ સી એચ ટુ જ મળે છે કઈ રીતે હોય છે ફ્રેન્ડ્સ તો બસ આ રીતે જ હોય છે એક સ્ટ્રક્ચર દોરો તમે સીએચ થ્રી સીએચ થ્રી સી એચ સિક્સનું આપણે જોઈએ છીએ બરાબર એવી જ રીતે સીએચ થ્રી સીએચ ટુ અને સીએચ થ્રી તો શું વધારાનું છે ફ્રેન્ડ આ છે આ છે આ છે આ છે તો શું વધારાનું આવ્યું બોન્ડ સીએચ ટુવાળું જ વધારાનું હોય છે હવે આણવીય દળોનો તફાવત તમે શોધીશ એટલે આ તમે બે રીતે શોધો આ તો આણવીય દળનો તફાવત પણ નહીં પણ શોધી શકો તો આણવીય દળનો તફાવત એટલે કઈ રીતે તો ફ્રેન્ડ્સ તમને યાદ હશે ધોરણ નવમાં આપણે આણવીય દળ શોધવાનું સૂત્ર આવતું હતું આણવીય દળ કઈ રીતે શોધાય તો જેમ કે આપણે સીએચ થ્રીનું આણવીય દળ શોધવું છે બરાબર તો આમાં શું થશે કાર્બન પરમાણુનો જે કાર્બન પરમાણુનું પરમાણવીય દર પ્લસ હાઇડ્રોજન પરમાણુનું પરમાણવીય દર તો કાર્બન પરમાણુનું પરમાણુ દર કેટલું હતું બાર પ્લસ હાઇડ્રોજનનું એક તો કેટલો આન્સર આવ્યો ફ્રેન્ડ્સ બારને ત્રણ પંદર તો આ પંદર આપણો જવાબ તો આ રીતના આનું આણવીય દર શોધતા હોય છે હવે આગળ જોઈએ ફ્રેન્ડ્સ આપણે સૌપ્રથમ પ્રથમ તો સમાંતરની જે શ્રેણી હતી એમાં એક જ વસ્તુથી આ લોકો અલગ પડતા હતા એ હતો સીએચુ બરાબર હવે આલ્કીન શોધવું હોય આલ્કિનનું સામાન્ય સૂત્ર શોધવું હોય તો એનું સમીકરણ શું આવશે તો આલ્કિનનું સામાન્ય સૂત્ર શોધવા માટેનું સમીકરણ સીએનએચ ટુ એન જેમાં એન બરાબર તમે બે ત્રણ ચાર જે મૂકવા હોય એ મૂકી શકો તો આલ્કિનનું સામાન્ય સૂત્ર યાદ રાખવાનું સીએનએચ ટુ એન બરાબર હવે આગળ જોઈએ કોઈપણ સમાન ધર્મી શ્રેણીમાં આણવીય દર વધે ત્યારે ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા જોવા મળે છે તો આમ થવાનું કારણ શું હોય તો આણ્વીય દળ વધવાથી ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ વધે છે બરાબર અન્ય ભૌતિક ગુણધર્મ જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે પરંતુ રાસાયણિક ગુણધર્મો કે જે ક્રિયાશીલ સમૂહ દ્વારા જ નિર્ધારિત થાય છે તેને સમાન ધર્મી શ્રેણીમાં એક સમાન જળવાઈ રહે છે બરાબર ફ્રેન્ડ્સ તો સમાન ધર્મી શ્રેણીના આ ભૌતિક ગુણધર્મો આપેલા છે જે તમારે યાદ રાખવાના કે ભાઈ ધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધે ત્યારે ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે આણવીય દળ વધતા વધવાથી ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ વધે છે બીજા ભૌતિક ગુણ જેમ કે ચોક્કસ મધરાવેતા પણ સમાન ક્રમબદ્ધતા હોય છે તો હવે ફ્રેન્ડ્સ આપણે આગળ જોઈએ આગળ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ બે આપેલી છે જેમાં એમ કીધેલું છે કે ભાઈ સી એચ થ્રી હોએચ સી ટુ એચ ફાઇવ હોય બીજું બી સી ટુ એચ ફાઈવ એચ અને સી થ્રી એચ સેવન અને સી સી થ્રી એચ સેવન ઓએચ અને સી ફોર એચ નાઇન ઓએચ માટે સૂત્રો તથા આણવીય દળના તફાવતની ગણતરી કરો તો ફ્રેન્ડ્સ આમાં શું કરવાનું કે આ જે રહે એના અંદર તફાવત એટલે આના અંદર વધારાનું શું હોય કયું પદ વધારાનું હોય તો આનો જ્યારે તમે તફાવત શોધશો પહેલાં નંબરનો જુઓ તો એમાં શું હશે ઓએચ ઓએચ તો બંને જતા જ રહેશે તફાવતમાં હવે આ બંને વચ્ચે શું તફાવત હશે સીએચ સી સીએચ થ્રી અને સી ટુ એચ ફાઇવ ઓએચમાં બોન્ડ સી એચ ટુનો જ તફાવત થશે ફ્રેન્ડ્સ આગળ આપણે સમાન સમાંતરની શ્રેણીમાં જોઈ ગયા એવું ને એવું સેમ બીમા પણ થશે અને સીમા પણ થશે તમે ચેક કરી જોજો શું તફાવત છે વધારાનું શું છે તો સી એચ ટુ જ હશે અને હોય જ છે બરાબર આ ત્રણેય વચ્ચે કોઈ સમાનતા છે તો હા સમાનતા છે બોન્ડ એચ ટુ બધામાં કોમન છે બરાબર હવે આને આપણે ચઢતા ક્રમો ગોઠવવાનું કહે છે તો ચઢતા ક્રમો કઈ રીતે ગોઠવશો તમે તો પહેલાં સીએચ થ્રી વાળું ગોઠવવાનું ત્યારબાદ સી ટુ એચ ફાઈવ હોય ત્યારબાદ સી થ્રી એચ સેવન હોય ત્યારબાદ સી ફોર એચ નાઇન ઓ એચ બરાબર તો આ રીતે ફ્રેન્ડ્સ કરજો હવે કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણમાં આપેલ અન્ય ક્રિયાશીલ સમૂહ માટે ચાર કાર્બન સુધીના સંયોજનની સમાનધર્મી શ્રેણી તૈયાર કરો હવે એના માટે તમને સમાનધર્મી શ્રેણી તૈયાર કરવાની કીધી તો કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણમાં જે આપણે આ ઉપર જોઈ ગયા ચાર પોઈન્ટ ત્રણમાં આપણે જોયું કે ભાઈ સમાન તો આમાં શું કરવાનું તમારે જ્યાં સીએલ થ્રી વાળો સમૂહ છે એની પાછળ તરત જે ઓએસ આપેલો છે અંદર એની જગ્યાએ તમારે સીએલ જોડવાનો બ્રોમિન જોડવાનો એટલે કે મિથાઇલ બ્રોમાઇડ ઇથાઇલ બ્રોમાઇડ એ રીતે તમારે આગળ કરવાનું બરાબર હવે આપણે આગળ જોઈએ કાર્બન સંયોજનનું નામકરણ કઈ રીતે કરી શકાય કાર્બન સંયોજનનું જો નામકરણ કરવું હોય તો કઈ રીતે તમે કરી શકો તો સમાંતરમી શ્રેણીમાં સંયોજનના નામના આધારે મૂળભૂત કાર્બન એવી શૃંખલા પર રહેલો છે જેમાં ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા પર પૂર્વક એટલે કે પ્રેફિક્સ શબ્દ સમૂહ આગળ કે પ્રત્યય શબ્દ સમૂહ પાછળ દ્વારા ફેરફાર થાય છે જેમ કે આમો શું હોય એક્સ્ટ્રા વધારના પ્રેફિક્સ હોય ને હોય ઓન હોય ઓલ હોય ઇન હોય તો આ બધા આપણે જોડવાના હોય તો એના રૂલ્સ જોઈએ તો સૌ પ્રથમ રૂલ્સ સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરો ત્રણ કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનનું નામ પ્રોપેન થશે તો આપણને ખબર જ છે જો ચાર કાર્બન ધરાવતા હોય તો એનું નામ શું હોય ફ્રેન્ડ્સ તો એનું નામ હોય છે બ્યુટેન બરાબર હવે નંબર ટુ ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેને પૂર્વક અથવા પ્રત્યય સહિત સંયોજનના નામમાં દર્શાવો કોષ્ટક ચાર પોઈન્ટ ચારમાં જોયું આપણે પૂર્વક પ્રત્યયવાળું નંબર ત્રણ જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે અને ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય એ ઈ આઈ ઓ યુ જેવા સ્વરથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે ઈ દૂર કરીને તેમાં યોગ્ય પ્રત્યય લગાવીને નામ અપાય છે ઉદાહરણ તરીકે કીટોન સમૂહ ધરાવતા ત્રણ કાર્બનની શૃંખલાની નીચે આ રીતે નામ અપાય જેમ કે પ્રોપેન હોય અને પાછળ ઈ આપેલો હોય બરાબર ઈ પ્રોપેન પાછળ ઈ હોય અને પ્રોપેન પ્લસ વન હોય તો એને શું કહેવાય પ્રોપે નોન કહે છે હવે એના પછીનું જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત કાર્બન શૃંખલાના નામમાં રહેલ અંતિમ એનને કોષ્ટક ચાર પણ ચારમાં ઈન અથવા તો આઈન દ્વારા વિસ્થાપિત કરવામાં આવે ઉદાહરણ તરીકે દ્વિબંધ તથા ત્રિબંધ ઇન એટલે દ્વિબંધ આઈન એટલે ત્રિબંધ તો એને શુંખલાને શું કહેવાય પ્રોપિન કહે છે પ્રોપિન કહે છે બરાબર અને ત્રિબંધવાળાને શું કહેવાય પ્રોપા ઇન પ્રોપા ઇન હવે ફ્રેન્ડ્સ આગળ જોઈએ આપણે દેખો હવે કોષ્ટક ચાર પોઈન્ટ ચાર આપણને દર્શાવ્યું દઉં કે ભાઈ કોષ્ટક ચાર પોઈન્ટ ચાર મુજબ જો તો કોષ્ટક ચાર પોઈન્ટ ચાર જોઈએ તો એમાં એક આપણને લાઇન સર આપેલું છે જેમ કે હેલો આલ્કેન આપેલો છે તો હેલોમાં શું આવશે ક્લોરો અને બ્રોમો હવે આમાં ઉદાહરણ આપેલું છે કે ભાઈ જો ત્રણ કાર્બન ધરાવતા હોય ત્રણ કાર્બન ધરાવતા હોય અને પાછળ કોઈ હેલોજન ગ્રુપ આપેલું હોય જેમ કે પાછળ કોઈ આપ્યું છે ક્લોરીન આપ્યું છે ત્રણ કાર્બન હોય તો એને શું કહેવાય પ્રોપેન કહેવાય તો એના નામ શું આવે ક્લોરો પ્રોપેન એ રીતે ત્રણ કાર્બન હોય પાછળ બ્રોમિન આપેલું હોય તો એને શું કહેવાય પ્રોપેન હવે આલ્કોહોલ માટે જોઈએ આલ્કોહોલ માટેનો પ્રત્યય શું આવશે ઓલ આવશે હવે સેમ એના એ જ વસ્તુ ત્રણ કાર્બન હોય અને પાછળ કાર્બનના છેડે જો ઓએચ આપેલો હોય તો એને શું કહેવાય પ્રોપે નોલ કહે છે પ્રોપે નોલ એવી જ રીતે ચાર કાર્બન હોય અને પાછળ ઓએચ આપ્યો હોય તો એને શું કહેવાય ફ્રેન્ડ બ્યુટે નોલ એટલે ઓલ પ્રત્યે લાગે છે ત્યારબાદ નંબર ત્રણ આલડીહાઈડ તો એનો પ્રત્યય શું આવશે આલ આવશે હવે આમાં કેવું હોય ફ્રેન્ડ્સ ત્રણ ત્રણ કાર્બન હોય બરાબર ત્રણ કાર્બન હોય હવે ત્રણ કાર્બનમાં પાછળનો જે પ્રત્યય એ સીએચ ઓ આપેલો હોય સીએચ તો એને શું કહેવાય પ્રોપે નાલ કહે છે બરાબર સી ડબલ બોન્ડ ઓ એચ તો એને શું કહેવાય પ્રોપે નાલ કાર્બન તો એમને એમ જોડાઈ જ જશે એમાં નંબર ચાર ક્રિટોન પ્રત્યે તો કીટોનમાં શું આવશે કિટોનમાં ફ્રેન્ડ્સ યાદ રાખવાનું કે કીટોન ગ્રુપ હશે હંમેશા આવું વચ્ચેના જ ભાગમાં હશે બરાબર તો કિટોનમાં જો સી ડબલ બોન્ડ ઓ આપેલો હોય સી ડબલ બોન્ડ ઓ આપેલો છે વચ્ચેની બાજુમાં તો એમાં પ્રત્યય શું લાગશે ઓન તો એને શું કહેવાય પ્રોપે નોન એવી જ રીતે કાર્બોક્ઝિલિક એસિડ હવે એક ફ્રેન્ડ્સ યાદ રાખજો જ્યારે આલ્ડીઆઈડ હોય એટલે કે પ્રોપે નાલ હતું આપણે ઉપર જોઈ આલ પ્રત્યય હતું તો એમાં શું હતું સી ડબલ બોન્ડ ઓ અને એચ આ જે છેડે જ આપેલું હંમેશા ફ્રેન્ડ્સ આ યાદ રાખવાનું આ ક્યાં હોય છેડે જ હોય તો એવું એવું જ આપણે પાંચમા નંબરે જોઈએ કાર્બોક્ઝિલિક એસિડ માટે જોઈએ તો એમાં શું લાગશે પ્રોપેનોઇક એસિડ ઓઇક એસિડ આવશે તો એમાં શું આપણે જોઈન્ટ કર્યું તો સી ડબલ બોન્ડ ઓ અને ઓએચ ફ્રેન્ડ્સ તો આ આપણું પાછળનું આખું જોઈન્ટ કર્યું તો એને શું કહેવાય પ્રોપેનોઇક એસિડ એવી જ રીતે આલ્કિન ઇન પ્રત્યે લાગતો ઇન પ્રત્યે લાગતો એટલે કે ડબલ બોન્ડ આવતા હોય બે બંધ આવતા હોય જેમ કે આ પાછળ છેડા ઉપર બે બંધ આપેલા છે તો એને શું કહેવાય પ્રોપિન એવી જ રીતે ત્રણ બંધ આપેલા હોય આલ્કાઇન માટે એટલે વચ્ચે છેડા ઉપર ત્રણ બંધ આપેલા હોય તેને શું કહેવાય પ્રોપાઇન તો ફ્રેન્ડ્સ તમને આ વિશે ખબર પડી જશે કે ભાઈ કઈ રીતે નામકરણ કરવું હવે આગળ જોઈએ હવે ફ્રેન્ડ્સ કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો તો રાસાયણિક ગુણધર્મો જે રહે ફ્રેન્ડ્સ એ હવે આપણે પહેલો એક પોઈન્ટ લઈ લઈએ દહનવાળો એના પછી આગળના ગુણધર્મો આવતા લેક્ચરમાં જોઈશું બરાબર તો દહન દહન કાર્બન અને તેના બધા જ અપરૂપોમાં રહેલ અપરૂપોમાં હવામાં દહન પામીને શું બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ અને સાથે શું ઉત્પન્ન થાય છે ઉષ્મા અને પ્રકાશ મોટાભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે આ ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે જેના વિશે આપણે પ્રથમ પ્રકરણમાં શીખી ગયા બરાબર હવે કાર્બન અને ઓક્સિજનની જ્યારે પ્રક્રિયા કરો એટલે શું બનશે કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા અને પ્રકાશ બરાબર ફ્રેન્ડ્સ ત્યારબાદ નંબર બે સી એચ ફોરની ઓ સાથે પ્રક્રિયા કરીએ તો શું મળશે સીઓ ટુ પ્લસ એચ ટુ ઉષ્મા અને પ્રકાશ હવે સીએચ ફોરની ઓટુ સાથે આપણે પ્રક્રિયા કરીએ ફ્રેન્ડ્સ આ સમીકરણ જે રીતે સમતોલિત કરેલું નથી તો સમતોલિત કઈ રીતે કરશો તો સમતોલિત કરવા માટે સૌ પ્રથમ સી એચ ફોર પ્લસ ઓટુ એની એમાંથી શું મળશે સી ઓ ટુ પ્લસ એચ પ્લસ ઉષ્મા અને પ્રકાશ બરાબર હવે આમાં શું કરવાનું તો જુઓ આમાં બે ઓક્સિજન આપેલા છે આમાં કેટલા ઓક્સિજન છે બે જ્યારે આમાં બે ઓક્સિજન અને એક ત્રણ ઓક્સિજન તો અહીંયા આપણે બે વડે કરી દે તો કેટલાક થયા ટુ ઓ થયા તો બે ઓક્સિજન એટલે કે ચાર ઓક્સિજન થયા અહીંયા બે હતા હવે અહીંયા આપણે બે વડે ગુણી દો એચ ટુઓને તો ચાર ઓક્સિજન થઈ ગયા એચ ટુ બે થયા તો અહીંયા પણ એચ ટુ બે ચાર એચ ચાર એચ ઓકે તો આ રીતે ફ્રેન્ડ સમીકરણ સમતોલિત કરવા એ રીતે બીજું સમીકરણ તમે સમતોલિત કરી દેજો તો ફ્રેન્ડ્સ આજે આપણે આટલું જ રાખીએ બીજું આવતી વખત નવા લેક્ચરમાં કરીશું તો તમે ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સ્માર્ટ લર્ન વિથ કમર